કલોલના રહીશોએ સબ રજિસ્ટ્રાર કચેરીમાં રજૂઆત કરી હતી. ડેવલપર દ્વારા અવારનવાર ફંડની માંગણી કરાતા રજૂઆત કરી હતી અને ડેવલપર ફંડ ન આપતા સોસાયટીના સભ્યોએ આ રજૂઆત કરવાની ફરજ પડી હતી. જિલ્લા રજિસ્ટ્રાર કચેરી દ્વારા સોસાયટીના સભ્યોને છેવટે ન્યાય આપવામાં આવ્યો હતો. તે એક અનેક સમાચાર સામે આવ્યા છે કે જેમાં સોસાયટીના જે રહીશો છે તેમણે ડેવલપર સામે પોતાની ફરિયાદ રજૂ કરી હતી. તેમનું ફંડ જે છે તે પાછું નહોતો આપતો અને છેવટે કલેક્ટરને રજૂઆત કરતા આ ફંડ લેવામાં સોસાયટીના રહીશો સફળ રહ્યા હતા. ડેવલપરે ફંડ ના આપતા સોસાયટીના સભ્યોએ કલેક્ટરને રજૂઆત કરી હતી. જિલ્લા રજિસ્ટ્રાર કચેરી દ્વારા સોસાયટીના સભ્યોને છેવટે ન્યાય આપવામાં આવ્યો. સર્વે સભ્યો અહીંયા ઉભેલા છે જિલ્લા રજિસ્ટ્રારની કચેરીએ. અમારી સોસાયટીની અંદર મિસ એપ્રોપ્રિએશન ઓફ એસેટ અને ફંડની બહુ જ મોટી માથાકૂટ હતી, જેના પ્રણેતા દિવાનશુ ગાંધી જે વડીલાલ ઇન્ડસ્ટ્રીઝના માલિક છે તેમના થકી કરવામાં આવેલી. તેમની જોડે વારંવાર અમોએ વહીવટ માંગેલ પણ તેઓ આપેલ નહીં, જેથી કરીને અમારે ન્યાયનો સહારો લેવો પડે અને જિલ્લા રજિસ્ટ્રારમાં અરજી કરવી પડે. જિલ્લા રજિસ્ટ્રાર કચેરી આજરોજ 74D હેઠળ કસ્ટોડીની નિમણૂક કરી અને સોસાયટીના સભ્યોને ન્યાય અપાવ્યો છે. અને મારા સોસાયટીના શાંતિ આવાસ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી જે નાંદોલી ગામ ગાંધીનગરમાં આવેલી છે તેના સર્વે સભ્યો અહીંયા ઉભેલા